આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 ઉપર કાડવ કિચનનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મસમોટા કાડાથી વાહન ચાલકોને નુકસાન થઈ રહ્યું છે. હાઈવે ઓથોરિટી સામે વાહન ચાલકો રોષ ઠાલવી રહ્યા છે. આમોદ પાસેથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 મિસમાર બન્યો છે, જેમાં મસમોટા ખાડાના કારણે નેશનલ હાઈવે ઓથોરિટી સામે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક બારદારી વાહનોની અવરજવરથી ધમધમતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર મસમોટા ખાડાના કારણે વાહન ચાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 3 દિવસ પહેલા વરસાદના કારણે નેશનલ હાઈવે ઉપર કાડવ કિચનનું સામ્રાજ્ય ફેલાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2017માં આ રોડ 13.40 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, જે રોડ એક જ વર્ષમાં 20 માર બની ગયો હતો. તેમજ રોડ બનતી વખતે ગુણવત્તા વગરની કામગીરીના કારણે ઘણો વિવાદમાં રહ્યો હતો. આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રોડની બાજુમાં બનાવવામાં આવેલી ગટરો પણ તૂટી ગઈ હોવાથી અકસ્માતનો ભય રહે છે. તેમજ નેશનલ હાઈવેની બાજુમાં સર્વિસ રોડ પણ ખરાબ હાલતમાં હોવાથી નગરજનો પણ પરેશાન બન્યા છે. દર વર્ષે ચોમાસામાં આ રોડની ખરાબ હાલત બનતી હોવાના કારણે રોડની ગુણવત્તા સામે સવાલો ઉભા થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે મસમોટા ખાડાને કારણે આ રોડ ઉપર વારંવાર અકસ્માતો થાય છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે નવા મંજૂર થયેલા રોડનું કાટમુહૂર્ત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. યાસિન દિવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ. જય ભાઈ, તમારું મારું નામ સદ્દામ ઇસ્માઇલ દિવાન છે. તો તમે શું કહેવા માંગો છો આ રોડ? આ રોડ પર 2 વખત મારી ગાડી ભાગી ગઈ. જેટલું કમાતા નથી એટલો ગાડી મેં ખર્ચો આવે. આ પલ બી આખો હલે એટલે હું નીકળું અહીંથી, બાકી પલ તૂટીને નીચે પડે એવું લાગે, એટલું ખરાબ છે. મને બીક લાગે છે આગળ આ પલ પર. નીચે પોપડા બધા નીકળી ગયા, છળિયા દેખાય નીચે. આ નાણા નીચે ચાલ લેવા હું ગયો વખત, તો એ બહુ ખરાબ પોઝિશન છે. આ પલ તૂટવાની સંભાવના છે. કઈથી આવો છો? શું આ રોડ ની પરિસ્થિતિ કેવી છે? બહુ ખરાબ. આ તો સવારે વાટર ગાડી ની બેકાર થઈ ગઈ બધી. એવું શું કેવા માંગો છો તમે? રોડ બનાવવો પડે. એવું? હા.